समग्र राज्य में दिवाली की धूम, व्यापारी करू चौपड़ा पूजन, लोगों उत्साह चरम सीमा। पीएम मोदी देशवासियों ने आपी दिवाली की शुभेच्छा, भारत चीन सरहदे मनावी दिवाली, कहू संतरी प्रधानमंत्री सुधी सौ कोई सेना की साथ। कुलगाम सरहदे सीएमए करी मोटी जाहरात, बॉर्डर पोस्ट पर जवानों ने मिलशे पीवानु पानी, वाघा बॉर्डर की जेम लोग करी सकते सीमा दर्शन। अमित शाह निवास स्थाने मुलाकात नो दौर यथावत, विपुल चौधरी, मेयर गौतम शाह सहित महानुभव की मुलाकात। पूर्व सीएम आनंदीबेन पटेल विस्तार में लाग्या दिवाली की शुभेच्छा पोस्टर, संगठन में अटकड़ों दौर। कच्छना खत्री तलाव पास बे युवा पर थयु फायरिंग, एक मौत। नमस्कार, हूं निश्चित राजूगुरु। दिवाली ना आ पावन अवसर पर मुख्यमंत्री विजय रूपाणी परिवार साथे बनासकांठा जिला नी सुईगाम बॉर्डर नी मुलाकात लीधी अने सैनिकों साथे दिवाली मनावी। तो आ साथे ज सीएम रूपाणीए महत्वनी जाहरात करी हती। बॉर्डर पर 42 करोड़ नी योजना नी जाहरात करी छे, जेमां बॉर्डर पोस्ट पर जवानों ने पीवानुं पाणी मळशे अने वाघा बॉर्डर नी जेम नाडा बेट पर सीमा दर्शन थई शकशे तेवी जाहरात करी हती। महत्वनुं छे कि आरोग्य मंत्री शंकरभाई चौधरी पण तेमना परिवार साथे बॉर्डरना जवानों साथे दिवाळी मनावी हती। बीएसएफना जवानों द्वारा मुख्यमंत्री ने गार्ड ऑफ ऑनर आप्या बाद तेओ सरहदनी मुलाकात लीधी, ज्यां सीएम रूपाणीए अने शंकर चौधरीए बीएसएफना जवानोंने दिवाळीनी शुभेच्छाओ पाठवीने मिठाई आपी। ज्यारे जवानोए सरहदनी दिनचर्या अने तेओ कई रीते कामगीरी करे छे तेनी माहिती तेओए मुख्यमंत्री विजय रूपाणीने आपी। एक तरफ देश में ज्यारे युद्धनुं वातावरण छे त्यारे जवानो सरहदनी सुरक्षा माटे अडीखम उभा छे। देशना सौथी मोटा पर्व गणाता दिवाळी निमित्ते तेओ देशनी सुरक्षा माटे पोताना परिवार पासे जई शकता नथी, जेथी तेओने पण पोताना परिवारनी खोट न साले ते माटे मुख्यमंत्री द्वारा जवानो माटे आ वर्षे खास दिवाळी सरहद पर मनावानुं नक्की करवामां आव्युं छे। मुख्यमंत्री ની સાથે દિવાળી મનાવવાથી બીએસએફ ના જવાનો ના જુસ્સા માં પણ વધારો થયો છે। એના પછી મારી પણ આ પહેલી દિવાળી છે, ત્યારે દિવાળીના મોટા તહેવાર શુભ અવસર પર જવાનોને મળવા માટે ખાસ હું બોર્ડર ઉપર આવ્યો છું। બીએસએફના જવાનો એ આપણું ગૌરવ છે, દેશ આખાનું ગૌરવ છે અને બીએસએફના પણ શૌર્ય અને પરાક્રમો એનો પણ ઇતિહાસ છે। એ આપણા જવાનોને હોસલા બઢાવવામાં એ બહુ કામ લાગશે એવા અમારા બધાનો ઉમેદ છે અને સાહેબના પણ ઈચ્છા એ છે અને એ સાથે અમે બધા વ્યુઅર્સને દિવાળીના અને નવા સાલના શુભકામનાએ પણ આપું છું। ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી હતી। ગાંધીનગરમાં કૃષ્ણા વૃદ્ધાશ્રમમાં જીતુ વાઘાણીએ વૃદ્ધોના આશીર્વાદ લીધા હતા અને તેમને દીપાવલીની શુભકામના પાઠવી હતી। ઉપરાંત તેમણે એચઆઈવી ગ્રસ્ત બાળકોને મીઠાઈ પણ વહેંચી હતી, તો સેનાના પરિવારજનો સાથે પણ થોડોક સમય ફાળવ્યો હતો। આજે કૃષ્ણા વૃદ્ધાશ્રમ ગાંધીનગર ખાતે પણ વડીલોની સાથે દિવાળી ઉજવવાનું ભારતીય જનતા પાર્ટી અમારા ગાંધીનગરના મેયરશ્રી, પ્રમુખશ્રી, આશીષભાઈ વગેરેની હાજરીમાં અમે ત્યાં ગયા, એમની સાથે દિવાળી ઉજવી, સાથોસાથ એચઆઈવી ગ્રસ્ત બાળકો એમની સાથે પણ દિવાળી ઉજવવાનો આજે પ્રસંગ થયો। બીએસએફના અજયકુમાર સિંહના પરિવાર સાથે અને આર્મીના ભૂપેન્દ્રસિંહની પરિવારની સાથે એમના કુટુંબીજનો સાથે અમારે દિવાળી ઉજવવાનો આનંદનો અવસર પ્રાપ્ત થયો છે। દિપાવલીના શુભ પર્વ પર વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું। લોકોએ ચોપડા પૂજનની સાથે લેપટોપનું પણ પૂજન વિધિ કરી હતી અને ઘરમાં લક્ષ્મી આવે તેમજ ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી કામના કરી હતી। દિવાળીના દિવસે ચોપડા પૂજનનું ખાસ મહત્વ છે।
આ દિવસે વેપાર ધંધામાં બરકત રહે અને માં લક્ષ્મીજીની કૃપા અવિરત વરસતી રહે તે માટે વેપારી ભાઈઓ હિસાબ કિતાબના ચોપડાનું પૂજન કરે છે। મણિનગરના કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં વેપારી ભાઈઓએ ચોપડા પૂજન કર્યું। ચોપડા પૂજનનું મહત્વ એટલું જ છે કે દરેક વર્ષે વેપારીઓને વર્ષ પૂરું થાય એટલે ચોપડા બદલતા હોય છે અને આર્થિક રીતે ધંધામાં પ્રગતિ થાય એટલા માટે ચોપડાનું પૂજન કરતા હોય છે। હવે આધુનિક યુગ આવી ગયો છે તો એમાં લેપટોપનું પણ પૂજન કરવામાં આવે છે સાથે સાથે, અને સ્વામિનારાયણ મંદિરમાં કુમકુમમાં છેલ્લા 25 વર્ષથી આ પ્રમાણે પૂજન કરવામાં આવે છે અને ભગવાનની સામે પૂજન કરવામાં આવે છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ લોકો સાચવી રાખે એ માટે વેપારીઓએ તેમના બાળકો પાસે ચોપડા પૂજન કરાવ્યું। ધર્મલીજાનો પર્વ એટલે દીપાવળી, આ દીપાવળીના દિવસે રામચંદ્ર ભગવાન રાવણનો નાશ કરીને આવ્યા હતા, ત્યારથી ભારતીય સંસ્કૃતિની અંદર દીપાવળી ઉત્સવ ઉજવાય છે। દીપાવળીના દિવસે આ વર્ષ પૂર્ણ થાય છે। તો કેટલાક વેપારીઓ વેપાર ધંધાનો હિસાબ કિતાબ રાખવા માટે હવે લેપટોપનો ઉપયોગ કરતા થયા છે, જેથી ચોપડાની સાથે સાથે લેપટોપનું પૂજન પણ કરાવ્યું। વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત ચોપડા પૂજન કરીને વેપારીઓએ નવું વર્ષ ફળદાયી બની રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી। કેમેરામેન હિતેશ સુદરિયા સાથે મેહુલ દુધરેજિયા, વીટીવી અમદાવાદ। આજે દિવાળી, આજના દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વગર સારા કામ કરવાનો દિવસ છે। આજના દિવસે ખાસ ચોપડા પૂજનનું મહત્વ છે। આજે ધંધા રોજગાર અને ઘરે ખાસ કરીને ચોપડા કમ્પ્યુટરની પૂજા કરે છે। સાંજે મોટા ભાગે આ પૂજા કરીને માતા લક્ષ્મીજી હંમેશા ઘરમાં વાસ કરે તેવી પ્રાર્થના કરે છે। ઘરમાં રહેલા તિજોરીને પણ લોકો પૂજા કરતા હોય છે। અવનવી રંગોળી અને ઘરને આસોપાલવના તોરણથી સજાવીને નવા વર્ષ અને દિવાળીની શુભકામનાઓ આપતા હોય છે। દિવાળીનો દિવસ આમ તો કઈ મુહૂર્ત જોવાની જરૂર નથી, કારણ કે આખો દિવસ દીપાવલી એ માતાજીનો દિવસ મનાય છે। આપણે છતાં પણ આપણા સંતોષ માટે મુહૂર્ત જોતા હોઈએ છીએ, બાકી સવારથી સાંજ સુધી એ ત્રણેય દેવીઓનો આ સમય છે, એટલે બને તો ચોપડા પૂજન કરવું જોઈએ। અને જે બહેનો માતાઓ છે એમને પણ પોતાની એક અંગત ડાયરી લાવી એનું પૂજન કરીને એમાં હિસાબ કિતાબ રાખી શકાય। જે વિદ્યાર્થી મિત્રો છે એ પણ આ દિવસે પોતાનું કોમ્પ્યુટર છે, લેપટોપ છે, ભણવાના જે સાધનો છે, પોતાનું જે ટેબલ છે એની પૂજા પણ કરી શકે, ત્યાં ધૂપ દીપ વગેરે પણ કરી શકે। તો આ રીતે દિવાળીનો દિવસ એ ત્રણ શક્તિઓને પ્રાપ્ત કરવાનો દિવસ છે। દિવાળીનો પર્વ એટલે વેપારીઓ માટે ચોપડા પૂજન કરે છે। આ પર્વમાં લોકો વહેલા ઉઠી નવા કપડા પહેરીને ભગવાનના દર્શન કરે છે, ત્યારે મહાલક્ષ્મી મંદિરમાં પણ દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। મંદિર પોતાના સમય કરતા આખો દિવસ ખુલ્લું રાખવામાં આવશે અને ભગવાનને અવનવા ભોગ અને વાઘા પહેરાવી દિવાળીનો પર્વ ઉજવવામાં આવશે। ત્યારે મંદિરના મહંત દિલીપદાસજીએ તમામ જનતાને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। દીપાવળી મહોત્સવના ભવ્યથી ભવ્ય એવા ભગવાનના શણગાર કરવામાં આવે છે, ત્યાર પશ્ચાત આજે શારદા પૂજન ચોપડા પૂજન મંદિરના અમારા ઓફિસમાં કાર્યાલયમાં કરવામાં આવે છે, અને સાંજે સારાય મંદિર પરિસરમાં મંદિરથી માંડીને સત્સંગ ભવન કે આખા જગન્નાથજી સંકુલમાં હજારોની સંખ્યામાં દીપ પ્રગટાવી અને દિવાળીના પાવન અવસરના ભગવાનના એ દીપાવલીના ઉત્સવના દર્શન કરાવવામાં આવે છે। આજના વિસ્તરતા જતા ટેકનોલોજીના યુગમાં ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનની વ્યાખ્યા બદલતી જોવા મળી અરવલ્લી જિલ્લાના મોડાસામાં। અહીં મોડાસા નગરપાલિકામાં પ્રમુખ અને કર્મચારીઓએ સાથે મળીને ચોપડા પૂજનની સાથે કમ્પ્યુટર અને લેપટોપનું પણ પૂજન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે દિવાળીના પર્વે વેપારીઓ ખાસ પોતાના ધંધા રોજગારમાં પ્રગતિ માટે વિધિવત ચોપડા પૂજન કરે છે, જો કે હાલના સમયમાં આ પરંપરા વિસરાઈ રહી છે। દિવાળીના તહેવાર નિમિત્તે આજે મોડાસા નગરપાલિકા સેવા સદન દ્વારા એક માં લક્ષ્મી, માં સરસ્વતી, માં ગણપતિ દાદાનું આજે પૂજન રાખ્યું છે। જ્યારે 21મી સદીમાં ચોપડા પૂજન જ્યારે ભૂલાઈ રહ્યું છે ત્યારે આ નગર સેવા સદને એક નવો ચીલો પાડી અને ચોપડા પૂજન અને લેપટોપનું પૂજન કરી
અને ઈશ્વરને અત્યંત સાક્ષાત સંસ્મરણ કરી એમનો પૂજા પાઠ કરે છે। અંધકારમાંથી અજવાળા તરફ જવાનું પર્વ એટલે દિવાળી। દિવાળીના તહેવારોને લઈને અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી। દિવાળીના તહેવારોને લઈને નવા કપડાં, રંગોળી, ફટાકડા તેમજ ફૂલોની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને નવા વર્ષની ઉજવણીને વધાવી લેવા નવા કપડામાં સજ્જ બનવા લોકો કપડાની ખરીદી કરતા નજરે પડ્યા હતા। આ સાથે જ રંગોળી, ફટાકડા તેમજ ઘરને સજાવવા માટે ફૂલોની ખરીદી માટે પણ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી। દિવાળીની ખરીદીનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે છેલ્લા દિવસની ખરીદીમાં લોકોની જોવા મળી હતી। આવતીકાલે 5 દિવસ સુધી દુકાનો બજારો બંધ રહેશે, તે બાદ લાભ પાંચમના દિવસે બજારો પુનઃ ધમધમતા થશે। દિવાળી પર્વનો ઉત્સવ દેશવાસીઓ ભારે ધૂમધામપૂર્વક ઉજવતા હોય છે। મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકો ફટાકડા ફોડી મીઠાઈ ખાઈને આ પર્વ ઉજવતા હોય છે। જો કે આપણા જ સમાજમાં એક વર્ગ એવો પણ છે કે જેમને નવા કપડાં અને એક સમયનું જમવાનું પણ નસીબ થતું નથી, તે બાળકોને વસ્ત્રાલના યુવાનો દ્વારા દિવાળીના દિવસે મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ મીઠાઈ અને ફટાકડા જોઈને આ બાળકોના મોઢા પર એક અલગ ખુશી જોવા મળી હતી। આ કામ 150 જેટલા યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। તેમનું માનવું છે કે આવા બાળકોને દિવાળી કેવી રીતે ઉજવે અને બીજા છોકરાઓને જોઈને તેમણે પણ દુઃખ થતું હોય છે, તેથી તેમણે આ વિતરણ કરી આ યુવાનો આ બાળકો જોડે દિવાળીની ઉજવણી કરી હતી। એક્ઝેક્ટલી આ કોન્સેપ્ટ છે અમે 4 વર્ષથી ફોલોઅપ કરીએ છીએ। 4 વર્ષથી પહેલા એ રીતના નક્કી કર્યું હતું કે દરેક તહેવાર આપણે ગરીબ બાળકો સાથે મનાવીશું અને કોન્ટ્રીબ્યુશનમાં દરેક મિત્રો જે અમારા હતા 100-150 જણના, ધીરે ધીરે અત્યારે વધારે ખાસી 500ની આસપાસ થઈ ગયા છે। 1 રૂપિયો ફાઉન્ડેશનમાંથી પર ડેનો લેવાનું નક્કી કર્યું હતું પહેલા, પણ પછી એ તો સ્ટોપ થઈ ગયું ઓટોમેટિક। હવે જ્યારે બી કોઈ પ્રોગ્રામ કરીએ છીએ કે ઉત્તરાયણ હોય કે દિવાળી હોય, આવી રીતના કોઈ સ્લમ એરિયામાં જઈએ અને ત્યાં આગળ ફટાકડાનું ડિસ્ટ્રીબ્યુશન, જે બી તહેવાર રિલેટેડ જે બી ડિસ્ટ્રીબ્યુશન આપણે ત્યાં આગળ કરીએ છીએ, જો ખુશી મેળવી હોય તો ખુશી આપતા શીખજો। યુવાનો આપણે ખુશી જોઈતી હોય તો નાના બાળકોને ખુશી આપીશું તો આપણને ખુશી ઓટોમેટિક મળી જશે। આ ફટાકડા અને મીઠાઈનું વેચાણ માનવહિત સિદ્ધિ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં જઈ અને કુલે 1000 બાળકોને આ કીટનું વિતરણ કરવામાં આવશે। ખાસ કરી જે સંસ્થા દ્વારા વેચાણ કરવામાં આવ્યું છે એ સંસ્થાને તમે કઈ રીતે બિરદાવો? માનવહિત ફાઉન્ડેશન એ ઉમદા કામ કરતી એક સંસ્થા છે। આ સંસ્થા આશરે 150 યુવાનોની બનેલી સંસ્થા છે, જે યુવાનો મધ્યમ પરિવારમાંથી આવે છે અને માટે જ આ સેવા વસ્તીમાં જઈને કામ કરે છે, તે આ સેવા વસ્તીની તકલીફો સમજે છે, એની સંવેદનાને સમજે છે અને એ વિચાર સાથે જ આ કામ કરવામાં આવે છે। તો દિવાળીના પર્વે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સૌને દિવાળી પર્વની શુભકામના પાઠવી હતી। દિવાળીના પાવન શુભ અવસર પર સૌ ભક્તજનોને, નગરજનોને, ભાવિક ભક્તોને જગન્નાથજી ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ રહે અને ખૂબ શુભેચ્છા અને મંગલ કામના ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં અમે આપના વતી પ્રાર્થના કરીએ છીએ। સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડે દિવાળી નિમિત્તે જિલ્લાના તમામ નાગરિકોને શુભકામના પાઠવી હતી અને દેશના વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી। વિસ્તારના સાબરકાંઠા અને અરવલ્લીના બધા જ નાગરિકોને શુભકામના પાઠવું છું। નવું વર્ષ એમનો શુભદાયી, લાભદાયી અને ઉજ્જવળ ભાવિ બનાવે એવી ભગવાનની પ્રાર્થના કરું છું। આપણા જ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આખા દેશને જે સુકાન સંભાળી વિશ્વ ટોચે જેવા લઈ જવા મથી રહ્યા છે, એમ ગુજરાતના આપણા જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જે મથામત કરી રહી અને ગુજરાતને આગું ગુજરાત બનાવવા મથી રહ્યા છે, એના બધા સહભાગી બની આપણા ગુજરાતને સમૃદ્ધ અને સારું બનાવવામાં આપણે સહભાગી બનીએ, આપણા દેશના વિકાસમાં પણ આપણે સહભાગી બનીએ અને નવા વર્ષમાં આપ સૌ સંકલ્પ કરીએ કે સૌનું સુખાકારી, સમૃદ્ધમય, આનંદમય જીવન જાય એવી શુભકામના પાઠવું છું। મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદના એસી ગ્રાઉન્ડ પર આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈભવ વર્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દિવાળી નિમિત્તે મહાલક્ષ્મી પૂજા,
होम तेमज ज्ञान सत्र अने सत्संगनुं आयोजन करवामां आव्युं छे, जेमां श्री श्री रविशंकर महाराज पण उपस्थित रह्या हता। अवसरे मोटा प्रमाणमां लोको उपस्थित रह्या हता। દિવાળીના દિવસે પવિત્ર દિવસના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક વિશાળ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો આ કાર્યક્રમના સહભાગી બન્યા હતા। અમે આપને જે દ્રશ્ય દેખાડી રહ્યા છીએ અમદાવાદ ઈસી ગ્રાઉન્ડના દ્રશ્યો, જ્યાં શ્રી શ્રી રવિશંકર મહારાજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। तो आ कार्यक्रम में श्री श्री रविशंकर महाराज ने साथे अमदावाद मेयर गौतम शाह, भूपेन्द्र सिंह चुड़ासमा सहित राज्यना राजकारणीओ राजनेताओ हाजर रहा है। तो गुजरात की अन्य हस्तीओ पण आ कार्यक्रम में उपस्थित रही है। महालक्ष्मी पूजा होम तेमज ज्ञान सत्र नु आयोजन करवामां आव्युं हतुं। दिवाली निमित्ते महालक्ष्मी पूजा होम तेमज ज्ञान सत्र अने सत्संग नु आयोजन करवामां आव्युं हतुं, जेमां श्री श्री रविशंकर महाराज पण उपस्थित रह्या हता। અમદાવાદના એસી ગ્રાઉન્ડ પર આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈભવ વર્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર મહારાજ ઉપસ્થિત રહ્યા છે। આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર ગૌતમ શાહ, ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। દિવાળી નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ઠેર ઠેર આવા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદના ઈસી ગ્રાઉન્ડમાં એક વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં મહાલક્ષ્મી પૂજા હોમ તેમજ જ્ઞાન સત્ર અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ ઉપસ્થિત રહ્યા। અવસરે મોટા પ્રમાણમાં લોકો પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આર્ટ ઓફ લિવિંગની વૈભવ વર્ષાની ઉજવણી ચાલી રહી છે, જેમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ અને સાથે સાથે અન્ય ધર્મગુરુઓ અને સાથે સાથ રાજનેતાઓ અને વિવિધ વિભાગો સાથે જોડાયેલી હસ્તીઓ આ કાર્યક્રમમાં આ યજ્ઞમાં ઉપસ્થિત રહી હતી। લોકો દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવાના ઉમંગમાં ફટાકડાના અવાજમાં પ્રાણી પક્ષીઓની હાલતને કોઈ સમજી શકતા નથી। જો કે વડોદરાના લોકોએ આ અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી છે, કેવી રીતે આવો જોઈએ। દિવાળીની ઉજવણીમાં આજના બાળકો હજારો રૂપિયાના ફટાકડા ફોડવામાં ધુમાડો કરી નાખતા હોય છે અને ફટાકડાના અવાજના કારણે પ્રાણીઓ પક્ષીઓ પરેશાન પણ થઈ જતા હોય છે। ત્યારે વડોદરાના કેટલાક જીવદયા પ્રેમીઓએ અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી। લક્ષ્મીવિલાસ પેલેસના બગીચામાં રહેતા 500 જેટલા વાનરો અને પક્ષીઓને ફળ, બિસ્કિટ અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। મારો હેતુ એવો છે કે હું તો નિયમિત આવું છું અને વડોદરાની જનતા પણ આ સાથે જોડાય અને
લોકો ફટાકડા ફોડીને પૈસા બરબાદ કરીને પોતાના બાળકોને જીદો પૂરી કરે એના કરતા આવી રીતનું કંઈક કરે અને ખવડાવે પીવડાવે અને પૈસા આ સદમાર્ગે જાય. મારા પૈસા તો હું સદમાર્ગે કરું છું, પણ બાળકોની ખુશી માટે અત્યારે તમે જોઈ શકો છો કે કેટલું બધું માણસ છે. આ પ્રોગ્રામમાં જોડાવાનો હેતુ એક જ છે કે બીજાને પણ જાગૃતતા આવે. બીજી વસ્તુ કે આપણે દરેક ઘણા બધા ખર્ચા કરતા હોય છે રોજિંદા જીવનમાં, પણ આપણે આપણા અબોલા પ્રાણી પક્ષીઓ માટે કઈ નથી વિચારતા હોતા. અનનેસેસરીના ખર્ચા કર્યા સિવાય આવી રીતે આપણે જો અબોલા પ્રાણી પક્ષીઓ માટે કંઈક કરીએ તો એ જીવદયા સ્વરૂપ જ ગણાય છે. અને દિવાળી એમની જોડે મનાવી એનાથી વિશેષ કંઈ નથી. તો એના માટે અમે તો દર રવિવાર આવીએ છીએ, પણ આ અહીંયા આવીને દિવાળી મનાવી એક અનોખો લાવો હતો અમારા માટે પણ. પ્રાણીઓ સાથે દિવાળીની ઉજવણીની વાત સાંભળતા જ લોકો મોટી સંખ્યામાં પોતાના બાળકોને લઈને આવ્યા હતા અને પોતાના હાથે વાનરોને કેળા બિસ્કિટ અને લાડુ ખવડાવ્યા હતા અને જીવનમાં પ્રથમવાર વાનરોને આટલી નજીકથી જોયા હતા. ભૂખ્યા પ્રાણીને દિવાળીના દિવસે જમવાનું આપીને પુણ્યનું કામ કરવાનો આનંદ માણ્યો હતો. દિવાળીની ઉજવણીના ઉન્માદમાં પ્રાણી પક્ષીઓને આ ફટાકડાના કારણે કેટલી તકલીફ પડે છે આપણે સમજતા નથી, પરંતુ આ વડોદરાવાસીઓ છે આજે સાચી રીતે દિવાળી ઉજવી રહ્યા છે. આ પ્રાણીઓ પક્ષીઓને જમવાનું આપી અને એ પક્ષીઓ સાથે દિવાળીની ઉજવણી કરી છે, એટલે ખરા અર્થમાં આ જીવદયાનો એક નવી રીતે દિવાળીની ઉજવણી કરીને એક પ્રયોગ કરવામાં આવે છે. કેમેરામેન કિશોરસિંહ સાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. 2017ની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી માટેની રણનીતિ તૈયાર કરવા માટે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે દિવાળીના પર્વમાં અમિત શાહ એકવાર ફરી ગુજરાતમાં છે તેવા સમયે તેમના નિવાસસ્થાને મુલાકાતનો દોર શરૂ થયો હતો. અમિત શાહને મળવા માટે ભાજપના આગેવાનો વિપુલ ચૌધરી તથા અમદાવાદના મેયર ગૌતમ શાહ અને દિલ્હીના સાંસદ મહેશ ગીરી પણ તેમને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. દીપાવળી મહોત્સવના ભવ્યથી ભવ્ય એવા ભગવાનના શણગાર કરવામાં આવે છે. ત્યાર પશ્ચાત આજે શારદા પૂજન ચોપડા પૂજન મંદિરના અમારા ઓફિસમાં કાર્યાલયમાં કરવામાં આવે છે અને સાંજે સારાય મંદિર પરિસરમાં મંદિરથી માંડીને અત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિસ્તારમાં દિવાળીની શુભેચ્છા આપતા પોસ્ટર સ્થાનિક આગેવાનો તથા કોર્પોરેટર દ્વારા લગાવવામાં આવ્યા છે. સંજય જોશીના પોસ્ટર બાદ આનંદીબેનના પોસ્ટર સંગઠનમાં પણ ચર્ચાનો વિષય બની રહ્યા છે. સંગઠનમાં ફેરફાર અને બોર્ડ નિગમમાં થનાર ફેરબદલમાં જૂથવાદને જોતા આનંદીબેનના કેટલાક સાથે રહેલા નામો કપાય તેવી શક્યતા છે. ત્યારે આ પોસ્ટર વોર સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમર્થનમાં પોસ્ટર લાગ્યા છે. ખાસ કરીને આ પોસ્ટરની વાત કરવામાં આવે તો તેમના મત વિસ્તારની અંદર આ પોસ્ટરો લાગ્યા છે. દિવાળીની શુભેચ્છા આપતા આ પોસ્ટર છે જે વિવિધ વોર્ડના કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દિવાળી પહેલા સંજય જોશીના પણ કેટલાક પોસ્ટર અમદાવાદમાં લાગ્યા હતા. તો ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધીની વાત છે તો ક્યાંક ને ક્યાંક જે સંગઠનમાં અને હાઈકમાન્ડને આ સ્પષ્ટ મેસેજ મોકલવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. નવસારીના લક્ષ્મણ હોલ ખાતે રંગોળી કલાકારો દ્વારા રંગોળી પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં જાણીતા કલાકારોએ ભાગ લઈ કલાનું પ્રદર્શન કર્યું છે. નવસારી શહેરના લક્ષ્મણ હોલ ખાતે રંગોળી કલાકારો દ્વારા રંગોળી પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં શહેરના જાણીતા કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કર્યું છે. હાલમાં ચાલી રહેલા ભારત પાકિસ્તાનના વચ્ચે તણાવની સ્થિતિ અને ભારતના વળતા પ્રહારમાં સર્જિકલ સ્ટ્રાઇક દેશ અને દુનિયામાં ચર્ચા જગાવી છે, ત્યારે આ મુદ્દાએ પણ રંગોળીમાં સ્થાન મેળવ્યું છે. નવસારીના સ્થાનિક કોંગ્રેસી કોર્પોરેટરોએ જેઓ રંગોળીનું કલા પ્રદર્શન કરે છે, તેમણે પોતાના પક્ષનું ભાન ભૂલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુનું પ્રદર્શન કર્યું છે અને ગર્વ વ્યક્ત કર્યો છે. હું એક કલા પ્રેમી છું અને કલા પ્રેમી તરીકે મને મોદીજીનું પોસ્ટર મારી પાસે આવી લીધું મેં અને એમનું પોર્ટ્રેટ મેં બનાવ્યું ને ખૂબ જ સુંદર અને સરસ રીતે બનાવ્યું છે. એમાં કોઈ પક્ષ નથી આવતો કે હું પોતે કોંગ્રેસમાં છું અને મેં મોદીજી કેમ પોર્ટ્રેટ બનાવ્યા છે. હું ઇન્દિરાજીનું પણ બનાવી શકતે, હું જો બીજેપીમાં હતી ને જો ઇન્દિરાજીનું બનાવતે પોર્ટ્રેટ. આવનાર દિવસે તમે બીજેપીમાં જવાની તૈયારી ખરી?
એ હાલમાં હું તમને નહીં જણાવી શકું, હાલમાં હું એક કલા પ્રેમી છું અને કલા પ્રેમી તરીકે તમે ઇન્ટરવ્યુ ઉત્સાહ તરીકે મને લેવાયો છે એમાં મને ખૂબ જ આનંદ થાય છે. રંગ કલા સંઘ એ અમારી એક સંસ્થા છે જે છેલ્લા 50 વર્ષ કાર્યરત છે અને દર વર્ષે અમે આવી રીતે દિવાળીના દિવસોમાં રંગોળી પ્રદર્શન યોજીએ છીએ અને નવા નવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ માટે અને નવસારીની કલાપ્રિય જનતાને એક દિવાળીના દિવસોમાં સારું એવું જોવા મળે. નવસારીનું રંગોળી પ્રદર્શન શહેરીજનો માટે અલભ્ય બન્યું છે, જોકે વિપક્ષ દ્વારા ભાજપની પ્રશંસા કરવામાં આવતા સ્થાનિક રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. ભુજના ખત્રી તળાવ નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં ફાયરિંગ પૈસાની લેતી દેતી બાબતે થયું હોવાનું આવ્યું છે. સામે ભુજ તાલુકાના નારણપર ગામના મેહુલ ગઢવી નામના યુવક પર આરોપી અશોકસિંહ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે, જે બાદ ઘાયલ થયેલા યુવકને અશોકસિંહ જ પોતાની ગાડીમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડે છે. સમગ્ર ઘટનાની જાણ ઘાયલ યુવકના ભાઈને થતા તે હોસ્પિટલ પહોંચી ગયા હતા, જ્યાં તેમની આરોપી સાથે બોલાચાલી થતા ફરીથી આરોપી દ્વારા ફાયરિંગ કરવામાં આવતા આ ફાયરિંગમાં પ્રજ્ઞેશ ગઢવી નામના યુવકને ઈજા પહોંચી હતી, જેથી તેમને પણ હોસ્પિટલમાં ખસેડાયા છે. જો કે એક જ પરિવારના બે સભ્યો પર ફાયરિંગ થયા બાદ સારવાર દરમિયાન મેહુલ ગઢવીનું મોત થયું હતું. જો કે ઘટનાનો મુખ્ય આરોપી અશોકસિંહ ફાયરિંગ બાદ નાસી છૂટ્યો હતો, જેથી પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં ફાયરિંગમાં બે શખ્સની સંડોવણી સામે આવી છે, જેમાં એક અશોકસિંહ જાડેજા અને બીજો આરોપી આકાશ આર્ય નામનો શખ્સ છે. અલગ અલગ જગ્યાએ ફાયરિંગ થયું છે. પહેલું ફાયરિંગ થયું છે તે નારણપર ખત્રી તળાવ પાસે થયું છે અને બીજું ફાયરિંગ ભુજ એકોડ હોસ્પિટલ પાસે કરવામાં આવ્યું છે. બે રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે. હાલ કઈ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે? અત્યારે ફરિયાદ દાખલ કરીને પછી જે બનાવના આરોપીઓ છે એમને પકડવા માટેની પોલીસ ટીમો રવાના કરવામાં આવી છે. ન્યૂઝ બુલેટિનમાં ત્યારે બસ આટલું જ. નમસ્કાર.